આપણે બનેવીલાલ નું પ્લાસ્ટિક સર્જરી કરાવીને મોં બદલી નાખશું. કેટલો ખર્ચો આવશે? 7-8 લાખ રૂપિયા. ને પ્લાસ્ટિક આપણું હોય તો? ના પપ્પા કહેતા હતા. દોસ્તો, કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ પારિવારિક કોમેડી ફિલ્મ નવા પપ્પા થિયેટરમાં રજૂ થઈ ગઈ છે. લગભગ 2 કલાક ને 7 મિનિટની આ ફિલ્મ છે. કોકોનટ પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ પાસે આપણી અપેક્ષાઓ વધારે હોય, કેમ કે આ પ્રોડક્શન હાઉસ હંમેશા સ્વચ્છ મનોરંજક પારિવારિક કોમેડી ફિલ્મ આપે છે. નવા પપ્પા આ અપેક્ષાઓ પૂરી કરે છે કે નહીં તેના વિશે વાત કરીએ. સ્ટોરીની વાત કરીએ તો મનોજ મહાદેવિયા અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહે છે, જેમાં તેની દીકરી અનુષ્કાને બાદ કરતા તેની પત્ની વંદના અને પુત્ર રાહુલ મોટા નંગ કહી શકાય. વંદના પોતાની લોજિક વગરની વાતોથી મનોજને એ હદે હેરાન કરતી રહે છે કે મનોજ હંમેશા વિચારે છે કે આનું મારે શું કરવું. તેનો પુત્ર પણ દરેક બાબતમાં સાબુથી હાથ ધોઈ પાછળ પડેલો રહે છે. આ બે મુસીબતો ઓછી હોય તેમ મનોજનો સાળો અતુલ ઉધાર માંગવા હંમેશા હાજર જ હોય. એક્ટિંગનો શોખ ધરાવતી અનુષ્કા વિવેકના પ્રેમમાં પડે છે. આવા પારિવારિક જીવનમાં કનુ ધારડ નામના ડોનની એન્ટ્રી થાય છે. કનુભાઈ અને મનોજ બંને હમશકલ છે અને એવી ઘટના બને છે જેને કારણે બંનેની અદલાબદલી થઈ જાય છે. હવે આ અદલાબદલીનું શું પરિણામ આવે છે એ જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મ કેમ જોવી અને કેમ ન જોવી અથવા કયા પ્લસ અને માઇનસ પોઈન્ટ છે તેની સીધી વાત રેટિંગમાં કરીએ તો 1 સ્ટાર ફિલ્મની મજબૂત સ્ટારકાસ્ટ અને તેમની એક્ટિંગ માટે આપવો જોઈએ. ખાસ તો મનોજ જોશી બંને રોલમાં પોતાની અલગ છાપ ઊભી કરે છે. 1.5 સ્ટાર ફિલ્મમાં જે રીતે પિતા પુત્રીના સંબંધને મહત્વ અપાયું તેના માટે આપી શકાય અને 1.5 સ્ટાર ફિલ્મની સારી પ્રોડક્શન વેલ્યુ માટે આપી શકાય. એવી જ રીતે 1 સ્ટાર ફિલ્મની થોડી ચવાઈ ગયેલી સ્ટોરી, નબળા ડાયલોગ્સ અને ધીમા સ્ક્રીન પ્લે માટે કાપવો જોઈએ. 1 સ્ટાર ફિલ્મના મ્યુઝિક અને ગીતો માટે કાપવો જોઈએ. ફિલ્મમાં ટોટલ 3 ગીતો છે, જેમાં છેલ્લા પ્રમોશનલ ગીતને બાદ કરતા બંને ગીતો સ્ટોરીને વધારે સ્લો કરવાનું કામ કરે છે. અને 1 સ્ટાર આટલા મજબૂત એક્ટર્સ હોવા છતાં અને ખાસ તો કોમેડી ફિલ્મ હોવાથી જે રીતની સિચ્યુએશન બનવી જોઈએ તેવી ઊભી ન કરી શકવા માટે રાઇટર અને ડિરેક્ટરનો કાપવો જોઈએ. ઓવરઓલ આ ફિલ્મને 5 માંથી 2 સ્ટાર આપી શકાય. ટૂંકમાં કોકોનટ પ્રોડક્શનની ફિલ્મ છે અને મનોજ જોશી, વંદના પાઠક, કિંજલ રાજપ્રિયા, સુનિલ વિશ્રાણી, મુની ઝા, મોરલી પટેલ અને પાર્થ ઓઝા જેવા દમદાર કલાકારો હોવાથી જો વધારે અપેક્ષા સાથે ફિલ્મ જોવા જશો તો તમે નિરાશ થશો. એટલું ચોક્કસ કે આ ફિલ્મ ઓટીટી પર તો નહીં જ આવે. એટલે જો તમે સાવ ફ્રી હો અને ફક્ત ને ફક્ત ટાઈમપાસ માટે સહપરિવાર ગુજરાતી ફિલ્મ કે નાટક જોવાની ઈચ્છા હોય તો આ ફિલ્મ જોવા જવાય, કેમ કે પૈસા અને સમય બંને તમારા છે. તમે આ ફિલ્મ જોઈ કે નહીં, જો જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો. સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.